છે કે ઘોડા રાખવા પાછળ કેટલી મુશ્કેલી હોય છે, બરાબર, એનું કેટલી માવજત કરવી પડતી હોય છે? માવજત તો કરવી જ પડે. એ સમજાવો તમે, શું શું કરવું પડે? જે જાનવર છે એને આપણે જીવની જેમ સાચવવું પડે, અને 3 ટાઈમ પાણી ખોરાક દેવું પડે, અને એને ચોખ્ખાઈ રાખવી. ચોખ્ખાઈ, ખાસ વસ્તુ ચોખ્ખાઈ છે, બરાબર ને? નવડાવા ધોવડાવા. નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુર ઉડેદરા, અને ફરી એક વખત આવી ગયો તમારી સાથે સુંદર મજાનો વિડીયો લઈને. આજનો વિડીયો ખાસ છે હોર્સ લવર છે એના માટે, કારણ કે આજે આપણે આવી ગયા છીએ અજીતભાઈ પરમારની વાડી, કે જે હોર્સ લવર તરીકે ઓળખવામાં આવે છે. મોઢવાડા ગામ છે, અને એની પાસે લગભગ એક નહીં બે નહીં પણ 8 ઘોડા રાખવામાં આવે છે. મિત્રો, 8 ઘોડા રાખવા સહેલી વાત નથી, તો ખૂબ જ સરસ મજાના બધા એકથી એક ચડિયાતા ઘોડા છે. તમને હમણાં બધા ઘોડા વિશે માહિતી આપું. તો મિત્રો, અત્યારે આપણે ઘોડાની રેસમાં જવાના છીએ વિસાવાડા. એના માટે જે ઘોડાની તૈયારી કરવામાં આવે છે, જે ઘોડાને તૈયાર કરવાનો છે, એનો વિડીયો હું તમને બતાવીશ. તો વિડીયો છેલ્લે સુધી જોજો, ને ચેનલ પર નવાય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મિત્રો, આ છે પોરબંદર જિલ્લામાં આવેલું મોઢવાડા ગામ, અને મોઢવાડા ગામમાં આવીને તમે કોઈપણને પૂછશો કે મારે સુંદર શક્તિશાળી અને મૂંગા મહિલા ઘોડા જોઈએ છે, તો તમને એક જ નામ આપશે, એ છે તેજલ ફાર્મ. તો એ તેજલ ફાર્મમાં આપણે આવી ગયા છીએ, અને એકથી એક ચડિયાતા અહીંયા ઘોડા છે. બધા ઘોડા વિશે હમણાં હું તમને માહિતી આપીશ. તમે જોઈ શકો છો કે ઘોડાને અત્યારે નવડાવવામાં આવી રહ્યો છે. એક નહીં પણ તમે માનશો નહીં પણ દરરોજ આ બધા ઘોડાને નવડાવવામાં આવે છે. રીશભાઈ, આ નામ શું છે ઘોડાનું? અલગ છે ભાઈ, અલગ છે. મને કયો ઘોડો કહેવાય? આને મારવાડી કહેવાય. બરાબર. અને આ આ રેસમાં આ વખતે આ ભાગ લેવાનો છે? બરાબર છે. તો મિત્રો, અત્યારે વિસાવાડા જે રેસ છે એમાં જ આ ઘોડાની તૈયારી કરવામાં આવી રહી છે. અત્યારે ઘોડાને નવડાવીને ચકાચક કરીને હમણાં રેસ ખાતે તૈયાર કરવામાં આવશે. અચ્છા, અત્યારે સવારી કોણ કરે? શું નામ છે? અજીતભાઈ. તો મિત્રો, એક આ ઘોડાની વાત તમને કરું તો અજીતભાઈ જે છે એ જ ખાલી આ ઘોડાની સવારી કરી શકે છે, કારણ કે બીજા આની પહેલાં બીજા કોઈની કામ જ નથી બીજા કોઈનું, કારણ કે આની પહેલાં એકવાર એક ભાઈ બેઠા હતા. કેટલા ટકા આવ્યા હતા ભાઈ? 22 ટકા આવ્યા હતા. 22 ટકા આ ઘોડીએ પછાડ્યો હતો એને. તો માત્ર અજીતભાઈ સિવાય આનું કોઈનું કામ જ નથી કે રેસમાં ઉતરી શકે. તો અત્યારે જે ઘોડેસવાર છે ઘોડાને ટ્રેનિંગ આપી રહ્યા છે, અને રેસ માટે તૈયાર કરવામાં આવે છે બધા ઘોડાને અહીંયા. અને તે ઘોડા બધા જેટલા ઘોડા છે એ બધા ઘોડાને અલગ અલગ ચાલ પણ શીખવાડવામાં આવે છે. તો અત્યારે ટ્રેનિંગ ચાલી રહી છે, અને તમે જોઈ શકો છો કે સુંદર મજાના દ્રશ્યો આપણી સમક્ષ ઘોડાના જે કરતવ કરી રહ્યા છે એ જોવા મળે છે.
ઘોડાની સાર સંભાળ રાખવી એટલે બહુ અઘરી વસ્તુ છે, અને આ જ બધા ઘોડાની સાર સંભાળ રાખે છે, ઘોડાની કેર કરે છે, ઘોડાને નવડાવે છે ટાઈમે ટાઈમે. એ ભાઈનું નામ છે યુનિશભાઈ, કે જે અહીંયા જ રહે છે અને બધા ઘોડાની માવજત કરે છે, અને એકથી એક ઘોડા ચડિયાતા છે બધા. તો મિત્રો, મારી સાથે છે અત્યારે યુનિશભાઈ, અને યુનિશભાઈને આપણે પ્રશ્ન આપ્યો છે કે યુનિશભાઈ, ઘોડા રાખવો તો ઘણા બધાનો શોખ હોય છે, બરાબર, ઘણા બધાને ઘોડા રાખવા હોય છે, પણ શું છે કે ઘોડા રાખવા પાછળ કેટલી મુશ્કેલી હોય છે, બરાબર, એનું કેટલું માવજત કરવી પડતી હોય છે, એ સમજાવો તમે, શું શું કરવું પડે. જે જાનવર છે એને આપણે જીવની જેમ સાચવવું પડે, અને ત્રણ ટાઈમ પાણી ખોરાક દેવું પડે, અને એને ચોખ્ખાઈ રાખવી, ચોખ્ખાઈ, ખાસ વસ્તુ ચોખ્ખાઈ છે, બરાબર ને, નવડાવવા ધોવડાવવા ખવડાવવા, એને જે તે ખોરાક ના આપવો, સારું પૌષ્ટિક આહાર આપવો પડે, લીલો ચારો આપવો પડે, બરાબર, અને બીજું એનું ચેકઅપ કરાવવું પડે, ચેકઅપ કરાવવું પડે, જરૂર જણાય કઈ તકલીફ છે કે નબળાઈ દેખાય તો ડોક્ટર બોલાવવા પડે. ડોક્ટર અહીંયા આવે કે આપણે લઈ જવા પડે? ના ના, અહીંયા ડોક્ટર ને બોલાવવા પડે વિઝિટ, ને અતિ જે કઈ તકલીફ હોય તો ભરી જવા પડે બહાર, પછી એવું કોઈ દી બન્યું નથી, બરાબર છે. વસ્તુ હું ચોખ્ખાઈ રાખતા હોય એટલે લગભગ એટલું ઓછું બને, અને ખાસ કરીને અત્યારે તમે સવારથી લઈને સાંજ સુધી શું ઘોડાની માવજત કરો? અત્યારે સવારમાં ઉઠીને એને સાફ સફાઈ કરવાની, અને સુકેલ ચારો આપવાનો મગફળીનો, બરાબર, અને પછી બપોરે પાણી કરવાના 11-12 ના ગાળામાં, પાણી પાઈને પછી પાછો ચારો નાખી દેવાનો, અને બપોર પછી ગદબ છે, બીટ છે, ગાજર છે, લીલો ચારો આપવાનો, અને પાછો સાંજના મોડા સુકેલ ચારો આપવાનો, બરાબર છે, બરાબર, જોગાણ આપીએ એક ટાઈમ સાંજના, બરાબર છે, જેમાં બધી અનાજ હોય, કઠોળ બધું, કઠોળ ચણા હોય, ઘઉં હોય, બાજરો હોય, બરાબર, ચૂની આવે, બરાબર છે, મકાઈનો ભૂસો આવે, એ બધું જોગાણ સાંજના સમયે આપવાનું, બરાબર છે, એટલા માટે છે. અને ઘોડા રાખવા નાના બહુ સારું છે, ઘણાને રાખવા હોય છે, પણ શું છે કે એની પાછળ એક માણસ રાખવા પડે, બરાબર, કાં તો આપણે સવારથી સાંજ સુધી એના ભોગ દેવો પડે, તો અઘરી વસ્તુ છે, આ સેલી વસ્તુ નથી, ઘોડા રાખવાનો શોખ ઘણા બધાને છે, બરાબર છે, શોખની વસ્તુ. પછેરી છે ને, કાજલ નામ છે, બરાબર, અને આને કઈ કહેવાય? મારવાડી, મારવાડી ઘોડી કહેવાય. અમારે આ પાસે પોરબંદર ભરતભાઈનો ઘોડો છે, નાગરાજ પંચીયો. હા, નાગરાજ છે. એની વછેરી છે નાગરાજની? હા, નાગરાજ. આ નાગરાજની છે, બરાબર, સરસ સરસ. અને આ કેવડી છે અત્યારે? આ છે 3 વર્ષની છે. 3 વર્ષની છે. હમણાં ચડાવ કરી. બરાબર, હમણાં ચડાવ કરી છે. સરસ સરસ. અને આ તમારી બધી ભાષા સમજે? તમારી બધી ભાષા સમજે? અચ્છા, એવું છે, લગામ ઓછી નાખો, ટ્રેન કરવાની બાકી છે. બરાબર, બરાબર, સરસ સરસ. ઘોડે બહુ ઘોડી, બહુ ઘોડે. ટ્રાય કરો છો એકાદ? એમ નહીં, જોડે એકડે ભાગી જવાનું. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ વિડીયો કેવો હતો. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને વિડીયો વધુમાં વધુ શેર કરજો.